31 અરવલ્લી જિલ્લાની 8 સરહદી સીમાઓ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. રતનપુર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. પોલીસે 2.17 કરોડનો દારૂ અને મુદ્દામાલ કર્યો છે. નવા વર્ષની ઉજવણીને લઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં ઉછાળો. 24 ડિસેમ્બરથી આજ સુધી 39 કેસ નોંધાયા. તમામ ઝોનમાં મળીને 114 વિદેશી દારૂના કેસ, 791 વિદેશી દારૂની બોટલ, 1.46 લાખની રોકડ છે. રાજકોટમાં દારૂબંધી મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ. ત્રિકોણબાગમાં કોંગ્રેસે દૂધ પીને કર્યો વિરોધ. કહ્યું ગુજરાતને દારૂ નહીં પણ દૂધની જરૂર. ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું લીકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે. પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે. પંજાબ પોલીસે અમદાવાદમાં દરોડા પાડી આંતરરાજ્ય ફાર્મા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો. લાખોની હાનિકારક દવાઓ સાથે 12ની અટકાયત. પંજાબ પોલીસના ગ્લોસ ફાર્માસ્યુટિકલના દરોડા 14 લાખથી વધુની કિંમતની નશીલી દવાઓ જપ્ત. એક માસ સુધી ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યું. અમૃતસર પોલીસનું ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ તપાસમાં ડ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી. આરોપી યોગેશ અને સચિન પાસેથી અમદાવાદનું કનેક્શન ખુલ્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી દ્વારા રેડમાં વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક સામે ફરિયાદ. વિઝા કન્સલ્ટિંગના માલિક સહિત 5 એજન્ટો સામે ફરિયાદ. એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હોવાનું સામે આવ્યું. સુરતમાં વીમા એજન્ટના ખાતામાં 3 કરોડના વ્યવહાર મુદ્દે બેંકના સેલ્સ મેનેજર સહિતના આરોપીઓની ધરપકડ. મિત્રતામાં સ્ટોક ટ્રેડિંગ માટે એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું. એકાઉન્ટ ઓપન કરાવવાના નામે ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરાયો. રાજ્યભરમાં 3-4 કરોડની ઠગાઈ કરનાર સુરતથી ઝડપાયો. જમીન અને ગાડી લેવેચના નામે આરોપીઓએ ઠગાઈ આચરી હતી. સુરત રેલવે સ્ટેશન નજીકથી આરોપી ઇમરાન ડેલા ઝડપાયો. આરોપીએ 33 ગુનાની કબૂલાત કરી. પાલનપુરમાં 2 વર્ષીય બાળકીની હત્યાના કેસમાં ખુલાસો. આરોપી નશાની હાલતમાં બાળકીની માતાને મળવા ગયો હતો. મહિલા ન દેખાતા બાળકીને લઈ જતા સમયે નીચે પટકાઈ હતી, જે બાદ બાળકીનું મોત થયું હતું. યોદરના નવા માર્કેટિંગ યાર્ડમાં તસ્કરોએ એક સાથે 7 પેઢીના તાળા તોડી તરખાટ મચાવ્યો. પેઢીના તાળા તૂટતા વેપારીઓમાં રોષ. વેપારીઓએ પોલીસને કરી જાણ. મહેસાણામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડ મુદ્દે 8 વોટ્સએપ ગ્રુપના એડમિનને હાજર રહેવા તાકીદ. મહેસાણાએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસ દ્વારા ગુરુગ્રુપના એડમિનની કોલ ડિટેલ્સ મેળવાઈ. ધાનેરાની મધુસૂદન વિલા સોસાયટીના મકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યું. ઘટનામાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી. ગેસ સિલિન્ડર ફાટતા સોસાયટીમાં દોડધામ મચી. ઈજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા. બનાસકાંઠાના થરાદ નજીક અકસ્માતમાં 1નું મોત. ટેન્કર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. ઈજાગ્રસ્ત વ્યક્તિ સારવાર હેઠળ. પાટણના સાંપરા ગામે રેતી ભરેલો ટ્રક ઘરમાં ઘૂસ્યો. રેતી ભરેલો બેકાબુ ટ્રકે અકસ્માત સર્જ્યો. ટ્રક ઘરમાં ઘૂસ્યા, ઘર વકરીને નુકસાન પહોંચ્યું. નવસારીના જલાલપુરમાં પશુઓનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો. પશુનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ. વન વિભાગની ટીમ પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડ્યો. પંચમહાલના વલ્ભપુર ગામમાં દીપડાનો આતંક. દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ. દીપડો પકડવામાં વન વિભાગને મળી નિષ્ફળતા. અગાઉ 1 મહિલા પર દીપડાએ કર્યો હતો હુમલો.